ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તારીખ 8ના રોજ શનિવારે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં ચાલતા હોય તેવા સમાધાનલાયક ફોજદારી કેસો, ચેક બાઉન્સના, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તળેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરના કેસ, લગ્ન વિષયક લેબર કેસ સહિતના કુલ 2779 કેસો મૂકવામાં આવનાર છે. ત્યારે લોક અદાલતમાં ભાગ લઈને કેસનું ઝડપી નિરાકરણ આવે અને નાગરિકો ભાગ લે તે માટે આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે તારીખ 8/4/2017 રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. આ લોક અદાલતમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, દીવાની દાવાઓ જેમાં સમાધાન રાય નિકાલ શક્ય છે, જમીન સંપાદનના કેસો, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય તેમજ અન્ય જે સમાધાન રાહે નિકાલ થઈ શકે તેવા કેસો છે તેને આવરી લેવામાં આવેલા છે. જે પક્ષકારો આ લોક અદાલતમાં તેમના અદાલતમાં ચાલતા કેસોમાં સમાધાન રાહે નિકાલ ઇચ્છતા હોય તે પક્ષકારોએ લાગુ પડતી અદાલતનો સંપર્ક કરી અથવા તો કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરીને તેમના કેસોમાં સમાધાન રાહે નિકાલ લાવવા માટે લોક અદાલતમાં મૂકવા માટે પ્રયત્ન કરવાનો રહેશે. લોક અદાલતમાં સમાધાન રાહે નિકાલ થાય તો પક્ષકારોને એમને સમયની બચત થાય છે, નાણાંની બચત થાય છે. ઉપરાંત લોક અદાલતમાં સમાધાન રાય જે નિકાલ થાય એમાં કોઈ વિજેતા નથી ને કોઈ પરાજિત નથી, દરેકે દરેક પક્ષનો વિજય થાય છે અને છેલ્લે એક સમાજમાં અને એમના જે વ્યક્તિગત સંબંધો છે એમાં સુમેળભર્યો સંબંધો સુસ્થાપિત થાય છે. નાગરિકોને એટલો જ સંદેશો આપીશ કે આ જે લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહેલ છે લોક અદાલતનો લાભ ઉઠાવે, એમના જે અદાલતોમાં પડતર કેસો છે અને સમાધાન રાય નિકાલ થઈ શકે છે તેવા કેસોનો સમાધાન રાય મહત્તમ નિકાલ લાવવા પ્રયત્ન કરે. આ ઉપરાંત જે કેસો અદાલતમાં નથી પણ ભવિષ્યમાં અદાલતમાં આવે તેવી શક્યતા છે એ કેસોનો પણ સમાધાન રાય નિકાલ કરવાનો પ્રયત્ન કરે, જેથી તેમનું પોતાનું નાણાકીય ભારણ, સમયનું ભારણ અને અદાલતોનું પણ કામનું ભારણ ઓછું થાય. કચ્છની ભૌગોલિક રીતે જોવા જઈએ તો કચ્છ એક વિશેષ જિલ્લો છે અને એ ભૌગોલિક વિશેષતાની સાથે સાથે એ કચ્છના માણસોના સ્વભાવની પણ એક વિશેષતા આગવી છે. કચ્છના લોકો એક ખમીરબંધી પ્રજા છે, કાયમ અભાવમાં અને કુદરતી આફતોમાં રહેવા ટેવાયેલા છે. તેમ છતાં આ ખુમારીથી જે કચ્છને આગળ લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે એ ખરેખર બિરદાવવા પાત્ર છે. જે અદાલતમાં એમનો કેસ પડતર છે અદાલતનો સંપર્ક કરી શકે છે, કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત કોઈ પક્ષકારો એવા કે જેમના કચ્છની કોઈ અદાલતમાં કેસ પેન્ડિંગ નથી પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમના કોઈ કેસો પડતર છે તો કચ્છ ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિ જે છે એનો સંપર્ક સાધી શકે છે અથવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળનો પણ સંપર્ક સાધીને એમના કેસોનું સમાધાન રહે નિકાલ કરવા માટે પ્રયત્ન કરી શકે છે.